અમદાવાદના એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ 18મીથી ગુમ થયા છે. અશેષ અગ્રવાલ તારીખ 18મીએ પોતાની ઓફિસે જવા નીકળ્યા બાદ ઘરે પરત ફર્યા નથી. અસાવરી ટાવરમાંથી સવારે નીકળ્યા બાદ ઘરે તેઓ આવ્યા નથી. અશેષ તેની સાથે 3 સિમ કાર્ડ, લેપટોપ અને ઓફિસ બેગ પણ લઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને અશેષની કાર મળી આવી અને સાથે 2 મોબાઈલ ફોન તેમજ 1 ચિઠ્ઠી મળી આવી હતી, પરંતુ હજી 3 સિમ કાર્ડ અને લેપટોપ તેમજ ઓફિસ બેગ મળી આવી નથી. પોલીસે અશેષના 3 સિમ કાર્ડના લોકેશન CDR કઢાવી તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે અશેષ કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો છે, પરંતુ વસ્ત્રાપુરથી તેની જે કાર મળી આવી હતી જેમાં 2 મોબાઈલ ફોન અને 1 ચિઠ્ઠી પણ મળી છે, જેમાં એવું લખ્યું હતું કે મારા બંને ભાગીદારોએ મારી સાથે છેતરપિંડી કરી છે અને મને સાથ નથી આપતા, જે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે અશેષના 3 સિમ કાર્ડ નંબર પરથી તેના CDR રિપોર્ટ કઢાવી તપાસ શરૂ કરી છે. પોલીસે અશેષના પત્નીની પણ પૂછપરછ હાથ ધરી હતી. અશેષ અગ્રવાલ ગુમ થયો ત્યારથી અત્યાર સુધીમાં પોલીસે તેમના સ્ટાફ મેમ્બર, સગા સંબંધી, ભાગીદાર સહિત 15-17 લોકોના નિવેદન લીધા છે, જેમાં એ વાત બહાર આવી છે કે અશેષ તેના 2 સ્ટાફ મેમ્બર યુવરાજ અને કિરપાલસિંહને કોઈને પૈસા લેવાને આપવા માટે મોકલતો હતો, પરંતુ તે લોકો પણ પૈસા કોના હતા અને કયા કામના હતા તે જાણતા ન હતા. શહેરના પોસ્ટ વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર અચાનક આવી રીતના લાપતા થતાં ચકચાર મચી જવા પામી છે. એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ જે છેલ્લા 18 તારીખથી ગુમ થયેલ છે, તેને જ લઈને અનેક અટકળો છે તે ઊભી થઈ છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર અશેષ અગ્રવાલને ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે અને ત્યારબાદ તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. અશેષ અગ્રવાલ 18 તારીખે સવારે જ્યારે પોતાની ઓફિસ જવા નીકળ્યો ત્યારબાદ ઘરે પરત નથી આવ્યો. જે પરિવારનું કહેવું છે કે છેલ્લા 2 દિવસથી, જે 18 તારીખે ગુમ થયો તેના પહેલાંના 2 દિવસથી અશેષ જે કોઈ કામની બાબતને લઈને ચિંતામાં હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે સાથે સાથે કહી શકાય કે તે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે તેની જોડે લેપટોપ, 2 બેગ, 2 મોબાઈલ ફોન અને સિમ કાર્ડને જે હતા તેમાંથી કાર વસ્ત્રાપુર ખાતેથી પોલીસને મળી આવી છે. અંદર 2 મોબાઈલ ફોન બી મળી આવ્યા છે, પરંતુ લેપટોપ અને જે બેગ અને 3 સિમ કાર્ડ બીજા જે તેની સાથે હતા તે મળ્યા નથી. તેને જ લઈને પોલીસ દ્વારા જે તેના CDR રિપોર્ટને છે તે મંગાવી તપાસ કરવામાં આવી છે. રવિવારના રોજ પોલીસ દ્વારા તેમના પરિવારની 2 કલાક પૂછપરછ કરવામાં આવી છે. તેમના જે ભાગીદારો છે તેમના બી નિવેદનો લેવામાં આવ્યા છે. તેમનો જે ઓફિસ સ્ટાફ હતો તેમના બી નિવેદન લેવામાં આવ્યા છે. એટલે કુલ 15-17 લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. પરંતુ પોલીસને ક્યાંક લાગી રહ્યું છે કે જે અશેષ અગ્રવાલ છે જે કરોડો રૂપિયાનું ફુલેકું બોલાવી ભાગી ગયા હોય તેવી બી શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે દિશામાં બી તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે જે કાર વસ્ત્રાપુરથી મળી આવી હતી તેની અંદરથી એક ચિઠ્ઠી મળી હતી અને ચિઠ્ઠીની અંદર માત્ર એટલું લખવામાં આવ્યું હતું કે મારા ભાગીદારોએ બી મારો સાથ નથી આપ્યો. એટલે આ તમામ બાબતને લઈને સેટેલાઇટ પોલીસ છે કે જેમણે તપાસ કરી છે, જે ચિઠ્ઠી મળી છે એ ચિઠ્ઠીની અંદર બી એટલું જ માત્ર લખવામાં આવ્યું હતું કે ભાગીદારોએ સાથ નથી આપ્યો, તેનો મતલબ શું છે? આ તમામ બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. તેમના જે 2 ભાગીદાર છે તે ભાગીદારોને બી પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલે ખરેખર પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે અશેષ અગ્રવાલ ખરેખર ગાયબ થયો છે કે તેને ગાયબ કરવામાં આવ્યો છે કે પછી ખરેખર તે કરોડો રૂપિયાનું ફુલેકું બોલાવીને ફરાર થઈ ગયો છે. આ તમામ બાબતને લઈ પોલીસનો જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.